वेलकम बैक। गांधीनगर में आत्माराम परमार कमलम पहुंचा है। संगठन महामंत्री साथ तमने मुलाकात करी। गढ़ा बैठक पर टिकट ना दावेदार है आत्माराम परमार। संभवित उम्मीदवारों साथ थशे कमलम में बैठक और बैठक दीठ नामों की याद तैयार करवामां आवशे। आगामी सप्ताहे दिल्ली थी थई शके छे आ जाहेरात। संभवित उम्मीदवारों साथ कमलम में बैठक थई रही है। आत्माराम परमार पहुंचा है कमलम। मयूर आ संकेत जो बताई रो कारण कि रेस में सौ आग जो कोई नाम थू गढ़ा बैठक पर तो आत्माराम परमार लगे कि तमने टिकट मिली सके छे। जी बिल्कुल समीर, तमने जणाई दो के प्रदेश पार्लियामेंटरी जे मळेली हती तेनी अंदर पण गढ़ा बैठक उपर आत्माराम परमार नु नाम એ ફાઇનલ કરવા ઉપર ચર્ચા થયેલી હતી અને હવે ફરી પ્રદેશ મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા અને કમલમ ખાતે તેઓ મળવા પહોંચેલા છે ખાસ કરી અને એક બે દિવસની અંદર અહીંથી જે નામ છે તે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ દિલ્હી ખાતે મોકલી દેવામાં આવશે અને ત્યાંથી જે આવતા અઠવાડિયે જે નામો છે ઉમેદવારોના આઠે આઠ બેઠકના ઉમેદવારોના નામો છે તે જાહેર કરવામાં આવશે। તે પહેલા તમામ જે દાવેદારો છે તે પોતાનું આખરી જોર લગાવી રહેલા છે। જો ગઢડા બેઠકની વાત કરવામાં આવે તો અનામત બેઠક છે અને તેની ઉપર આત્મરામ પરમાર 2017ની એ ચૂંટણીની અંદર પ્રવીણ મારુ સામે હારી ગયેલા હતા। હવે ફરીથી તેઓ મેદાને ઉતારવા માંગે છે પરંતુ બીજી તરફ શંભુ પ્રસાદ ટુંડિયા જેઓ દલિત સમાજના ધર્મગુરુ પણ છે તે પણ દાવેદારી કરી રહેલા છે। રાજ્યસભાના સાંસદ રહી ચૂકેલા છે અને પ્રદેશ ભાજપની અંદર અનુસૂચિત મોરચાના તેઓ અધ્યક્ષ પણ રહી ચૂકેલા છે એટલે કે તેમની પણ દાવેદારી મજબૂત છે। સાથે જ સૂત્રો દ્વારા જે માહિતી પ્રાપ્ત થાય છે તે અનુસાર સ્થાનિક કક્ષાએ થોડો ઘણો આત્મરામ પરમાર નો વિરોધ પણ છે પરંતુ જે રીતે હાલ રાજ્ય સરકારની અંદર અનુભવી કોઈ દલિત નેતા છે તેની ઘટ સારી રહેલી છે અને તે જ કારણોસર આત્મરામ પરમાર ને ફરીથી ત્યાંથી ટિકિટ પ્રદેશ ભાજપ આપે તેવી શક્યતાઓ પૂર્ણતઃ મોટા પ્રમાણમાં જોવા મળી રહેલી છે। આત્મરામ પરમાર ઉપર જો જે દારોમદાર રાખવામાં આવતો હોય તો તેની પાછળ મુખ્ય કારણ શું હોઈ શકે? જી બિલકુલ સમીર, 2017ની ચૂંટણીની અંદર ભાજપના બે મોટા દલિત ચહેરાઓ એ ચૂંટણી હારી ગયેલા હતા, રમણલાલ હોરા અને આત્મરામ પરમાર। આત્મરામ પરમાર તે સમયે કેબિનેટ મંત્રી હતા, રમણલાલ તે સમયે વિધાનસભાના અધ્યક્ષ હતા અને આ બંને મોટા ચહેરાઓ છે તે ચૂંટણી હારી ગયેલા હતા। હવે ફરીથી જ્યારે હવે પેટા ચૂંટણી આવી રહેલી છે ગઢડા બેઠક ઉપર જ આત્મરામ પરમાર એ પ્રવીણ મારુ સામે હારી ગયેલા હતા અને હવે પ્રવીણ મારુએ આ બેઠક ખાલી કરી દીધેલી છે એટલે કે તેમની દાવેદારી મજબૂત છે। સાથે જ જો આવનારા દિવસોની અંદર વિજય રૂપાણી સરકાર મંત્રીમંડળનું વિસ્તરણ કરે તો આત્મરામ પરમારને એક પીઢ દલિત નેતા તરીકે મંત્રીમંડળમાં પણ સ્થાન મળી શકે તેમ છે અને કારણોસર પાર્ટી એ વિચારી રહેલી છે કે આત્મરામ પરમારને ફરીથી ગઢડા બેઠકની ટિકિટ આપી અને તેમને જીતાડી અને સીધા જ મંત્રીમંડળની અંદર સ્થાન આપવું। જી, તો આત્મરામ પરમાર રેસમાં સૌથી આગળ છે તેવું કહી શકાય અને ભાજપમાંથી તમને ટિકિટ મળી શકે છે। પ્રવીણ મારુએ જે આ બેઠક જે ખાલી કરી તો તેની પાછળનું જે ગણિત શું હતું? પ્રવીણ મારુએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું તો તેઓનું સ્થાન ક્યાં હોઈ શકે છે? બિલકુલ, પ્રવીણ મારુ એ જે રીતે તેમને રાજીનામું આપેલું રાજ્યસભાની ચૂંટણી દરમિયાન રાજીનામું આપેલું અને ત્યારબાદ જે પણ લોકોએ રાજીનામા આપેલા તેની અંદર પ્રવીણ મારુ છે તેમને જે પાર્ટી સૂત્રો કહી રહેલા છે તે અનુસાર બોર્ડ નિગમનું કમિટમેન્ટ એ આપવામાં આવેલું છે એટલે કે તેમને ટિકિટ નહીં આપવામાં આવે પરંતુ ચોક્કસ આગામી દિવસોની અંદર જ્યારે સંગઠનની સંરચના થશે તેની સાથે સાથે બોર્ડ નિગમની પણ નિમણૂક થશે અને તે દરમિયાન પ્રવીણ મારુને પણ બોર્ડ નિગમમાં સ્થાન મળે તેવી શક્યતાઓ હાલ સૂત્રો વ્યક્ત કરી રહેલા છે। આભાર મયુરા તમામ વાતચીત બદલ। તો અલગ અલગ જે નામ સામે આવી રહ્યા છે આત્માનામ પરમાર કે ગઢડા બેઠક માટે રેસમાં આગળ છે આ સંભવિત ઉમેદવાર છે, તમને ભાજપમાંથી ટિકિટ મળવાની સંભાવના છે, તો આ ચહેરા ઉપર જે અત્યારે મંથન ચાલી રહ્યું છે આત્માનામ પરમાર પહોંચ્યા છે કમલમ।